દોસ્તો નમસ્કાર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખબર છે .com પર. આજે આપણે વાત કરીશું મહાન શાયર કવિ ગની ચાચાની, યાને ગનીભાઈ દહીંવાળાની. આ એક વિશેષ પેશકશ છે જે અમે આપની સમક્ષ આજે પ્રસ્તુત કરવા માંગીએ છીએ. ગનીભાઈ દહીંવાળા, હા, 17 ઓગસ્ટ 1908 ના રોજ આપનો જન્મ, અને 1987 સુધી ગની ચાચા સુરતમાં આપણી સાથે આપણી વચ્ચે જ રહ્યા હતા. એવા ગની ચાચાને આવો આપણે યાદ કરીએ. ગનીભાઈ દહીંવાળા, દિવસો જુદાઈ ન જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. આવો અદભુત શેર આપનારા અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાળા, એટલે આપણા વાલા માનવંતા કવિ ગની દહીંવાળા, 17 ઓગસ્ટ 1908 નો રોજ સુરતમાં તેમનો જન્મ. કોણ માનશે કે ગની ચાચા માત્ર 3 ધોરણ સુધી જ ભણેલા હતા. 1928 અમદાવાદમાં અને ત્યાર પછી 1930 સુરતના ગોપીપુરાના સુભાષ ચોકમાં તેમણે દરજીની દુકાન કરી અને તેમાં આજીવન તેઓ કાર્યરત રહ્યા. મંચ કલાઓના માટે સુરતની પ્રતિષ્ઠિત એવી રાષ્ટ્રીય કળા કેન્દ્ર અને શાસ્ત્રીય સંગીતની સ્વર સંગમથી સ્થાપના થઈ ત્યારથી ગની દહીંવાળાએ તેનું સંવર્ધન કર્યું હતું. 1942 મહાગુજરાત ગઝલ મંડળના તેઓ સ્થાપક સભ્ય. 1981 ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં તેમણે કાવ્ય કટાક્ષિકાનું લેખન કર્યું હતું. એમના કાવ્યના પુસ્તકો એટલે ગાતા ઝરણા, મહેક, મધુરમ, ગનીમત અને નિરાંત એ એમના ગઝલ અને મુક્તકના યાદગાર સંગ્રહો. આ કવિની વિશેષ સ્મૃતિ તો ગઝલમાં ખરેખર રહી છે અને તેમનું પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ તેમની ગઝલોમાંથી દેખાય છે. પ્રણય મસ્તી કરતા દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ અને તેના આધ્યાત્મિકતા કરતા પણ પૃથ્વી પ્રત્યેનો પ્રેમ તેમની ગઝલમાં વિશેષ જણાય છે. રદીફ અને કાફિયા પરનું તેમનું પ્રભુત્વ અને ચંદની છફાઈ એ ગની ચાચાની ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. 5 માર્ચ 1987 ના રોજ 79 વયે ગની ચાચાએ આંખો મીચી દીધી હતી. આ ગની ચાચાએ લખ્યું હતું, ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પડીશું તો પણ અભિનય ગણાશે. આવો કેટલીક યાદગાર ગઝલો દ્વારા ગની ચાચાને આપણે યાદ કરીએ. તમારા અહીંયા જ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરીને ડોળ સઘળું જુએ છે, કાળી પાંદડીઓના પડદે રહીને. ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ. પધારો કે આજે ચમનની યુવાની બધા સાધનોથી સભર થઈ ગઈ છે. હરીફોએ મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી તમારા નયનની. મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર ડંખથી બેફિકર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આ યાદગાર ગઝલ. અને હજી એમાં આગળ વધીએ. પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની. ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે. અને ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે. અને છેલ્લા શેરમાં ગની ચાચા લખે છે, ગની કલ્પનાનું જગત પણ કેવું છે,
કે આવી રહી છે મને મારી જ ઈર્ષ્યા, ઘણી કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા, ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ગણી ચાચાની એક અત્યંત લાગણીસભર અને યાદગાર ગઝલ હવે સાંભળીએ. દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી, દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું અરે એકમેકના મન સુધી. તમે રાખ ના છો રતન સમા, ન મળો હે આંસુઓ ધૂળમાં, તમે રાખ ના છો રતન સમા, ન મળો હે આંસુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. અને આ શેર શું લખ્યો છે, તમે રાજ રાણી ના ચીર સમ, અમે રંક નાર ની ચુંદડી, તમે રાજ રાણી ના ચીર સમ, અમે રંક નાર ની ચુંદડી, તમે તન પર રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી, અમે સાથ દઈએ કફન સુધી. અને છેલ્લા શેરમાં ગની ચાચા લખે છે, જો હૃદયની આગ વધી ગની, જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ જ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી, કે પવન ન જાય અગન સુધી. આ ગની ચાચાની અત્યંત જાણીતી રચના છે અને આ ગઝલ મહાન મોહમ્મદ રફી સાહેબે પણ ગાઈ છે. હવે એક વધુ ગઝલ સાંભળો. સળગતો શબ્દ પણ પીંખાયેલા પરિવાર જેવો છું, સળગતો શબ્દ પણ પીંખાયેલા પરિવાર જેવો છું, મને ન વાંચ હું ગઈકાલના અખબાર જેવો છું, અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું, ખરા અવસર સમે ખાલી થઈ ગયેલા વાર જેવો છું, અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું, ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું, કદી હું ગત સમો લાગું કદી અત્યાર જેવો છું, કદી હું ગત સમો લાગું કદી અત્યાર જેવો છું, નિરાકારી ના કોઈ અવગણ્યા આકાર જેવો છું, ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી, ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી, પડ્યો છું તોય છાતી પર પડેલા માર જેવો છું. પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિને આપ્યો છે, પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે, ને મોઢા મોઢની હો વાત તો લાચાર જેવો છું. ગની તડકે મૂકી દીધા રૂડા સંબંધના સ્વપ્ન, હવે હું પણ સળગતા સૂર્યના વ્યવહાર જેવો છું. આ ગની ચાચાની ખુમારી છે. મહેકંત માટી હો, આ એક સરસ મજાની ગઝલ સાંભળો. ઋતુ હો કોઈ પણ ખૂણે ખૂણે મહેકંત માટી હો, ઋતુ હો કોઈ પણ ખૂણે ખૂણે મહેકંત માટી હો, અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂવાટી હો, કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો, કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો, હું એવી શૂળની છું લાશ જે ફૂલોએ દાટી હો. ક્યા વાત હૈ, સમય પથ્થર સમો છે એમાં પીસાવાનો મહિમા છે, ખરલમાં કોઈએ ક્યારેક કસ્તુરીએ વાટી હો. ક્યા વાત હૈ, પવન તારા પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાના, પવન તારા પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાના, ચમનમાં ફૂલ વેર્યા હો કે રણમાં રેત છાંટી હો, પવન તારા પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાના. અને ચાચા લખે છે, પરોવાયુ રહે હૈયું મીઠેરી મૂંઝવણ માહે, પરોવાયુ રહે હૈયું મીઠેરી મૂંઝવણ માહે, સરળતાથી સરકતા દોરમાં એવી આંટી હો, પડી જઈએ ચરણમાં ને છતાં મસ્તક હો આકાશે. ગની ચાચાની ખુમારી જોજો, પડી જઈએ ચરણમાં ને છતાં મસ્તક હો આકાશે, ગની એકાદ તો સંબંધની એવી સપાટી હો, એકાદ સંબંધ એવો હોય. વાહ, નામ બોલાયા કરે,
આ એક યાદગાર રચના છે. જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે. વાહ, માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં. માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં. જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે. એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં, એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં, વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે. જો પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો, જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેને કહો, બીજ રૂપે પણ નવે ક્યારેક દેખાયા કરે. શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી, શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી. આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે, આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે. અને મિત્રો, આ શેર લખીને ગની ચાચા અમર થઈ ગયા છે. જિંદગીનો એ જ સાચો સાચ પડઘાયો છે ગની, જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ગની. હોય ન વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે, હોય ન વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. આ ગણી દહીંવાળા છે. બીજી એક ગઝલ દિશાઓ ફરી ગઈ, અદ્ભુત છે. તે પ્રેમ આગ રૂપનો જે લય કરી ગઈ, સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ. તે પ્રેમ આગ રૂપનો જે લય કરી ગઈ, સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ. મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની, મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની. મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ. અને આ શેર જોજો મિત્રો, ગની ચાચાનો યાદગાર શેર છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. હો કોટી ધન્યવાદ વહાલીઓ જિંદગી, હો કોટી ધન્યવાદ વહાલીઓ જિંદગી. આવી નિકટ સફરને તું પૂરી કરી ગઈ. મારો વિકાસ મંદ છતાં શાનદાર છે, મારો વિકાસ મંદ છતાં શાનદાર છે. દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ. જીવી ગયો તમારી મહોબ્બતને આશરે, જીવી ગયો તમારી મહોબ્બતને આશરે. જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ. છે મારું દિલ ગની, ચાચા લખે છે, છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે. ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ. છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે, ચીરી ગઈ કોઈ અને કોઈ બખિયા ભરી ગઈ. આ મહાન શાયરને આજે આપણે યાદ કરી રહ્યા છીએ. હવે એમની વાત સાંભળો. જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ, જવાબ દે ને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝુ. સતાવ ના બહુ થયું ઓ મારા દિલની આરઝુ. હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો. હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો. નજરમાં તવ તલાશને જ જોઈ જા, મને ન જો. કહો તો હું ન હું રહું, કહો તો હું ન હું રહું. તું આવ મારી રૂબરૂ ઓ મારા દિલની આરઝુ. જવાબ દે ને. વહન સમયનું બંધ છે ન આજ છે ન કાલ છે, વહન સમયનું બંધ છે ન આજ છે ન કાલ છે. તમને શું ખબર કોઈના જીવનનો આ સવાલ છે. જગતમાં તું ન હોય તો જગતથી હું જતો રહું, જગતમાં તું ન હોય તો જગતથી હું જતો રહું. ઓ મારા દિલની આરઝુ. જવાબ દે ને. બધું હું ગુમાવીને કહીશ કે બધું જ છે, બધું હું ગુમાવીને કહીશ કે બધું જ છે. હૃદયમાં તારી યાદ છે તો માની લઈશ કે તું જ છે. તું સાંભળે ન સાંભળે હું સાથ પાડતો રહું, એ મારા દિલની આરઝુ. જવાબ દે ને. વિરહને કોઈ પળ મિલનના પંથ પર વળી જશે, વિરહને કોઈ પળ મિલનના પંથ પર વળી જશે. યકીન છે મને હૃદયની આરઝુ મળી જશે. કહે છે શોધનારને મળે છે આ જગે પ્રભુ, કહે છે શોધનારને મળે છે આ જગે પ્રભુ. ઓ મારા દિલની આરઝુ. જવાબ દે ને.
ગણી ચાચાને યાદગાર રચનાઓ મિત્રો આપ સાંભળી રહ્યા છો. સાવ અમસ્તુ નાહક નાહક આ એમની એક અત્યંત ખૂબસૂરત રચના છે. સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબા વાડી આવળ બાવળ રમીએ, બાળ સહજ હોડી જે હું કઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ, માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી, માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી, બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ, તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળના રનમાં છાના માના મૃગજળ મૃગજળ રમીએ. વા ચાચા, તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળના રંગમાં છાના માના મૃગજળ મૃગજળ રમીએ, હોય હકીકત હદભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ, હોય હકીકત હદભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ, ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, મરમર સરખા પારા વારે ખળખળ ખળખળ રમીએ, અને હું એ ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ, હું એ ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાંકળ ઝાંકળ રમીએ. દોસ્તો, ગની દહીંવાળાને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. એક યાદગાર રચના એમણે આપી હતી અને તે છે ભિખારણનું ગીત. ભિખારણનું ગીત મજાનું ગાય, ભિખારણ ગીત મજાનું ગાય, આંખે જળજળિયા આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મજાનું ગાય. મારા પ્રભુ મને મંગાવી આપજે સોના રૂપાના બેડલા, મારા પ્રભુ મને મંગાવી આપજે સોના રૂપાના બેડલા, સાત સૈયર હું તો પાણીએ જાઉં ઉડે આભે સાળુના છેડલા, એના કર માહે છે માત્ર ભાંગ્યું તૂટ્યું ભિક્ષા પાત્ર, એને અંતર બળતી લાય ઊંડી આંખોમાં દેખાય, એને કંઠે રમતું ગાણું એને હૈયે દમતી હાય, ભિખારણ ગીત મજાનું ગાય. મારા પ્રભુ મને મંગાવી આપજે અતલસ અંબરના ચીર, મારા પ્રભુ મને મંગાવી આપજે અતલસ અંબરના ચીર, પેરી ઓઢીને મારે નાવા જવું છે ગંગા જમના ને તીર, એના કમખે સો સો લીરા, એના કમખે સો સો લીરા, માથે ઉડતા ઓઢણ ચીરા, એની લળતી ઢળતી કાય કેમે ઢાંકી ન ઢંકાય, ગાતી ઊંચે ઊંચે સાદે ત્યારે ઘાટો બેસી જાય, ભિખારણ ગીત મજાનું ગાય. શરદ પૂનમનો ચાંદો પ્રભુ મારે અંબોડે ગૂંથી તું આપ, એક ભિખારણની અભિલાષા જુઓ. શરદ પૂનમનો ચાંદો પ્રભુ મારે અંબોડે ગૂંથી તું આપ, મારે કપાળે ઓલી લાલ લાલ આડસ ઉષાની થાપી તું આપ, એના શિર પર અવળી સાડી, એના શિર પર અવળી આડી, જાણે ઉગી જંગલની ઝાડી, વાયુ ફાંગણનો ભીંજાય અને માથું ધૂળ વડે ઢંકાય, એના વાળે વાળે જુઓ બંને હાથે ખણતી જાય, ભિખારણ ગીત મજાનું ગાય. સોળે શણગાર સજી આવું પ્રભુ મને જોવાને ધરતી પર આવજે, એક ભિખારણની અભિલાષા. સોળે શણગાર સજી આવું પ્રભુ મને જોવાને ધરતી પર આવજે, મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે, એનો ભક્તિ ભીનો સાદ દેતો મીરા કેરી યાદ, એનો ભક્તિ ભીનો સાદ દેતો મીરા કેરી યાદ, એની શ્રદ્ધા એનું ગીત એનો પ્રભુ એની પ્રીત, એની શ્રદ્ધા એનું ગીત એનો પ્રભુ એની પ્રીત, એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય, આંખે જળજળી આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મજાનું ગાય. વાહ ગની ચાચા વાહ, પ્રણામ તમને, અદભુત રચના.
કશું પી ગયો છું. આ એક યાદગાર રચના છે. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, હું કશું પી ગયો છું. હવે શું કહી પી ગયો છું તે કવિ અદભુત રીતે રજૂ કરે છે. જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું એ સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા. હતો હું એ સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા. ઘણી વાર ભર બપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય સમો તિખારો છે, દઈ રહ્યો ઈશારો. આ હૃદય સમો તિખારો છે, દઈ રહ્યો ઈશારો. કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું. નથી કઈ પ્રયાણ સરખું ને પથ કપાઈ ચાલ્યો. નથી કઈ પ્રયાણ સરખું ને પથ કપાઈ ચાલ્યો. નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું. બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો. બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો. ન જીવાયું દર્દ રૂપે તો સ્વયં મટી ગયો છું. ગની પર્વતોની આગળ રહ્યું છે શીશ અણનમ. આ મહાન શાયરની વાત છે. આ એક જ શેર તેમનો આખો પરિચય આપે છે. ગની પર્વતોની આગળ રહ્યું છે, પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ. કોઈ પાપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. હું કશું પી ગયો છું. તો દોસ્તો, આ છે આપણા વાલા ગની ચાચા, ગની દહીંવાલા, મહાન શાયર. એમના જન્મ દિવસે આપણે એમને યાદ કરીએ. ખરેખર તો એમને આ 10 રચનાઓ જે મેં આપને સંભળાવી એમાંની કોઈ પણ એક શેરને યાદ કરીએ અને ગની ચાચા આપણી આંખ સામે જ રહે છે. ઉમ્મીદ કરીએ છીએ કે આ વિશેષ કાર્યક્રમ ગની દહીંવાળાનો, ગની ચાચાનો, જે અમારા વાલા ચાચા હતા, 3 ધોરણ ભણેલા હતા પણ પ્રભુ આવીને એમની પાસે લખાવતો હતો. એ લખતા હતા ત્યારે એ માત્ર પ્રેમ મોહબ્બતની વાતો નહોતી રહેતી, એ લખતા હતા ત્યારે એ ભક્તિ બની જતી હતી, એ ઇબાદત બની જતી હતી. એવા વાલા ચાચાને પ્રણામ કરીએ. ખબર છે .com પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા વધુ એક સરસ મજાના સાહિત્યકારની, કલાકારની વાત લઈને આપના સુધી આવીશ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.